લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક બાજુ જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ ગયું છે અને બેઠકની વહેંચણી પણ કરાઈ રહી છે, ત્યારે બીજી બાજુ ભાજપમાં પણ બેઠક મુજબ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. ભાજપના વિવિધ હોદ્દેદારોએ અલગ અલગ બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં કેટલીક બેઠક પર તો એકથી વધુ ઉમેદવારોએ નામની દાવેદારી કરી છે. જો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2019માં જ્યાંથી લડ્યા હતા તે ગાંધીનગર બેઠકથી કોઈએ દાવેદારી નહીં નોંધાવી હોવાનું સામે આવ્યું છે, જેના પરથી કહી શકાય કે સર્વાનુમતે અમિત શાહને જ આ બેઠક પરથી રિપીટ કરવામાં આવી શકે છે. અન્ય બેઠકની વાત કરવામાં આવે તો મહેસાણામાં ભાજપ નેતાઓ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં કુંવરજી બાવળિયા, જયંતિ કાવડિયા અને જાનવી વ્યાસ નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રજની પટેલે ટિકિટ માંગી હોય તેવી ચર્ચાઓ સામે આવી છે. તો રાજકોટમાં લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ભરત બોગરાને ટિકિટ આપવાના સૂર ઉઠ્યા હતા. કડવા પાટીદારના ચહેરા બાદ લેઉવા પાટીદાર ચહેરાને તક આપવાની ચર્ચા છે. અહીં અગાઉ રાજકોટ લોકસભા સીટ પર લેઉવા પાટીદાર ચહેરા તરીકે મોહન કુંડારિયાને ટિકિટ આપવામાં આવી હતી. વાત કરીએ સુરતની તો સુરતમાં અનેક ભાજપના કાર્યકરો, હોદ્દેદારો અને સંગઠનના નેતાઓ દાવેદારી નોંધાવી હતી, જેમાં મુખ્યત્વે રનિંગ સાંસદ દર્શનાબેન જરદોશના સમર્થકો દ્વારા ફરી દર્શનાબેનને રિપીટ કરવા રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. આ ઉપરાંત પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાલાએ દાવેદારી નોંધાવી હતી. ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ પણ દાવેદારી નોંધાવી છે. તો વર્ષ 1981થી ભાજપ સાથે જોડાયેલા અને પૂર્વ સ્થાયી સમિતિ ઉપરાંત 3 ટર્મ કોર્પોરેટર સાથે ભાજપ સંગઠનના વર્તમાન ભાજપના મહામંત્રી એવા મુકેશ દલાલે પણ દાવેદારી નોંધાવી છે. આ તરફ જૂનાગઢમાં પણ ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં જૂનાગઢ બેઠક પરથી 4 થી 5 લોકોએ દાવેદારી નોંધાવી હોવાની વિગતો સામે આવી છે. રાજેશ ચુડાસમા, કિરીટ પટેલે, પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી અને ગીતાબેન માલમે, દિનેશ ખટારિયા, હર્ષદ રીબડિયા, ભાવનાબેન હિરપરાએ દાવેદારી નોંધાવી હોવાનું સામે આવ્યું છે. જો બનાસકાંઠાની વાત કરવામાં આવે તો ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને કૈલાસબેન પરમાર તેમજ પિયુષ પટેલ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. આ પ્રક્રિયામાં સાંસદ પરબત પટેલ, પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી તેમજ ધારાસભ્ય કેસાજી ચૌહાણ સહિત 75થી વધુ અપેક્ષિત દાવેદારો સેન્સ પ્રક્રિયા માટે જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. ભાજપ દ્વારા જે સેન્સ પ્રક્રિયા હાથ ધરાય છે તેનો રિપોર્ટ હાઈકમાન્ડને મોકલવામાં આવશે અને હાઈકમાન્ડ તેના આધારે નિર્ણય લેશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.